આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં માણેજા વિસ્તારમાં વુડાના મકાનો આવ્યા છે અને ત્યાં ગંદકી તેમજ બીમારીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. રહીશો વારંવાર રજૂઆત કરી છે, અરજીઓ પણ કરી છે, તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ જે મૂંગા બહેરા આંધળા બનીને બેસી રહ્યા છે તેમના દ્વારા જ કોઈ પણ પ્રકારની સાફસફાઈ કરવામાં નથી આવતી. ડ્રેનેજની લાઇન અને રોડ રસ્તા બનાવી આપવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે. સાથે જ સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ડ્રેનેજની લાઇન અને રોડ બનાવી આપવામાં આવે જેને લઈને જ ગંદકી ન થાય. મારું નામ ગુલફામ પઠાણ છે. પહેલાં હું કલ્યાણનગરમાં રહેતો હતો. 2014માં મકાન અહીંયા તોડી દીધેલા. અમે ટાઈમ પરવારી 3 મહિના માટે આવેલા કે 3 મહિના અહીંયા રહો, પછી તો અમે બીજી જગ્યા શિફ્ટ કરી આવીશું. તો હમણાં સુધી 10 સાલ થયા, અત્યારે અમારો નિકાલ નહીં થયો. અને બીજી વાત, અમારે જે ગલીમાં છે ને એને ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે. બ્લોક બિહાડવાના છે, એક કોર્પોરેશન બ્લોક પર નહીં આપી રહ્યા છે. ડ્રેનેજ લાઇન સુધારશે તારે બ્લોક વ્યવહાર છે ને, કચરો સાફ કરવાનો, કચરો સાફ થઈ જાય પછી એ તો પાછો થાય. જબ ડ્રેનેજ લાઈન તૂટી હોય છે તો કચરો તો થવાનું જ છે ને. અમને આ ઉડાના મકાનોમાં આટલી તકલીફ થાય છે, તમે કોઈને કીધું છે? બધા મીડિયાવાલા, કોર્પોરેશન વાળા આ આવીને જતા રહ્યા. રેલી બહુ બધી મોટી રેલી કાઢી, નાના નાના છોકરા જોડે ડ્રેનેજ લઈને કોર્પોરેશનમાં ગયેલો ચંદ્રકાંત બત્તુના સાથે જ, તારે પણ આનો નિકાલ થતો નહીં. અધિકારી આવે છે, સાફ કરે છે, જતા રહે છે. આ ગલીના કોઈ નિકાલ જ નહીં થતું. આ બ્લોક અહીંયા ડ્રેનેજ લાઈન સારું થશે, એના પછી બ્લોક બેસતો સારું, એનો નિકાલ થશે. આજ રોડ જોઈ લો તમે, અમારા તરફનું રોડ જોઈ લો. ચોમાસામાં પાણી પડે ને તો અમને તકલીફ થાય છે. ગંદકીનું સામ્રાજ્ય આટલું વધી ગયું છે, ગંદકી કરે છે કોણ? આટલી પબ્લિક જ કરે છે ને, પણ ભૂલ કોર્પોરેશન ની છે. ડ્રેનેજ લાઈન એક વાર બિહાડી નાખે, બ્લોક બિહાડી દે તો આ તકલીફ ગંદકાઈ ખલ્લા. કોર્પોરેશન પાસે તમારી માંગ શું એ જ છે કે ભાઈ અમારા રોડ છે અમારું, એ ચોમાસામાં તકલીફ થાય છે, આ લાઈન બિહાડી દે. અને બીજી વાત, એ કોર્પોરેશને 2 મહિના પહેલા એક ડ્રો કરેલું 19 જણનું, એક પહેલા માણેજા જ રહેતેલા, એ અહીંથી ખાલી કરીને જતા રહ્યા કલ્યાણનગર. એમને મકાન કે કયા પ્રૂફ પર મળ્યા છે? એમને જે 5 પ્રૂફ છે એના કરતાં એક પ્રૂફ વધારે મારા જોડે છે. કેમ મને ઘર નહીં? કલ્યાણનગરમાં 17 જણને કેમ મકાન છે ને, મારો કેમ નહીં? ને મારા અલાવા બીજા એવી પબ્લિક છે જેના પાસે બધા ડોક્યુમેન્ટ છે, એના કરતાં વધારે ડોક્યુમેન્ટ છે. આ ડ્રો કોઈ કર્યો હતો? આ કોર્પોરેશનનો ડ્રો છે. આમાં તો કોઈ એ નહીં. આ જો ડ્રો, પીએમસીનું નામ છે એમાં. અત્યારે તો જો અમે 80-90 પરિવાર છે, બાકીના જે 70 જો જેવા હતા ને એ ખાલી કરીને ગયા છે. ને અમારા જે આગેવાન છે કલ્યાણનગરના, એમને સાસર આવે કે તમારું મકાન તો અહીંયા જ ખુલશે. તો અમારું કેમ નહીં? અમારા કલ્યાણનગરના નહીં. તમારે અહીં રહેવાનું છે કે અહીંથી મકાન બીજે લેવું? જો અમે તો બીજી જગ્યા તાંદેલિયા કરી દેશે, બહુ સારું. અહીંથી તાંદેલિયા શિફ્ટ કરી દે, બહુ સારું. અમને તો નહીં અફાવતો જ નહીં અહીંયા. કેમ જો અહીંથી જ અમારી બહેરા ભૈયા બધા બંગલે જાય પણ ફતેગંજ જાય છે, એટલા માટે કામ ધંધો છે નહીં. શું નામ છે આપણું? મારું નામ ગુલફામ પઠાણ.